विधानसभा चूंटणी परिणामों जाहिर थता भारतीय जनता पार्टी भगवो प्रथमवार झगड़िया बैठक पर फरक्यो छे। भाजपा विजेता उम्मीदवार रितेशभाई वसावाए झगड़िया पहुंचता समर्थकों द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। झगड़िया धारासभ्य ने अपक्ष तरीके चूंटणी में झंपलावनार छोटूभाई वसावा ने 23,552 जेटला मतों थी पराजय आपीने झगड़िया विधानसभा बैठक पर प्रथमवार विजय मेळव्यो हतो। बीटीपी ना सर्वे सर्वा गणाता छोटूभाई वसावा छेली 7 टर्मथी झगड़िया बैठक पर जीतता आव्या हता। हाल में योजायेल राज्य विधानसभा चूंटणी दरमियान बीटीपी अन्य पार्टी साथना गठबंधन की बात ने लईने छोटूभाई वसावा ने तेमना पुत्र महेशभाई वसावा वच्चे विवाद सर्जाता आ चूंटणी में छोटूभाई वसावाए अपक्ष उम्मीदवारी करी हती। झगड़िया विधानसभा बैठक पर वर्षोथी आधिपत्य जाळवी राखनार छोटूभाई वसावा ने हार आपीने भारतीय जनता पार्टीए प्रतिष्ठित गणाती झगड़िया बैठक कब्जे करी लीधी हती। विजयी उम्मीदवार रितेश वसावाना समर्थकोए तेमनुं भव्य स्वागत कर्युं हतुं। रितेश वसावाए भाजप मोवड़ी मंडळनो आभार व्यक्त करवा साथे पूर्व धारासभ्य घरे बेसी विधानसभा चलावता होवानो आक्षेप करी पोते आदिवासीओना प्रश्नो विधानसभामां रजू करी तेनुं निवारण करशे तेवी खात्री पण आपी हती। भरूच जिल्लाना इलेक्शनों रिजल्ट आवी चूक्या छे त्यारे झगड़िया विधानसभा में 23,000 उपरांत वोटों थी विजेता मेळवेला रितेश भाई वसावा आपणी साथे छे। आपणे एमने पूछू तमे जे जीत हासिल करी ते विशे तमे शुं कहेवा माँगो छो? झगड़िया विधानसभानी अंदर एक अनेरो उत्साह आदिवासी समाज अने बीजा अन्य समाजना लोकोए बहु ज उत्साहथी मने मत आप्या छे। ए बदल एटले दरेक लोको बहु उत्साह अने उमंगमां छे। આ 23,000 ઉપરાંત વોટોથી તમારી જીત થઈ છે તો આ જીતનો શ્રેય તમે કોને આપવા માગો છો? ઝઘડિયાની ઝઘડિયા વિધાનસભાની તમામ જનતાએ બહુ ખૂબ સારા મને મત આપ્યા અને બહુ જ સારો સાથ સહકાર આપ્યો એમ એ બદલ જનતાનો ખૂબ આભાર માનું છું અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે મને એમનો ખૂબ આભાર માનું છું। વાત કરવામાં આવે ઝઘડિયાની તો ઝઘડિયા એક આદિવાસી ટ્રાઇબલ એરિયો છે તો તમે વિધાનસભામાં જઈને આદિવાસીઓ માટે અવાજ કેવો ઉઠાવશો? ઝઘડિયા વિધાનસભા ઘણા વર્ષોથી વિધાનસભાના જે ધારાસભ્ય હતા એ માત્ર ને માત્ર ફક્ત ઘરે રહીને વિધાનસભા ચલાવતા હતા, ઘરે એમના ઘરે રહીને, પણ જે પ્રાણ પ્રશ્નો છે આદિવાસીના અને કોલેજો છે, રસ્તાઓ છે, બીજા ઘણા અનેક બધા પ્રશ્નો છે જે આજ દિન લાગીને જે વિધાનસભામાં પ્રશ્નો થયા નથી એ બાબતમાં હું ચોક્કસપણે તઈ રજૂઆત કરીશ। તો આ હતા રિતેશ કુમાર વસાવા, જેઓ ઝઘડિયા વિધાનસભામાં પ્રચળ બહુમતીથી વિજેતા મળ્યા છે। તો તેઓના સમર્થકો બી આવી રહ્યા છે અને એમને મુબારકબાદ પાઠવી રહ્યા છે, તો કેટલાક સમર્થકો બી આપણી સાથે ઉપસ્થિત, આપણે એમને પૂછ્યું રિતેશ કુમારની જે જીત થઈ છે તમે શું કહેવા માગો છો? આ જીત રિતેશ કુમારની સાથે સાથે જનતાની બી છે, જનતાએ જે સાથ સહકાર આપ્યો છે અને ખૂબ પ્રેમ આપ્યો છે, અને બીજું વસ્તુ કે જે 35 વર્ષથી જે અંધારો હતો તે અજવા ઉજાળા બાજુ જઈ રહ્યું છે। તો ચોક્કસ સમર્થકોમાં ખૂબ જ ખુશીના વ્યાપી જવા પામી છે। કેમેરામેન સતીશ વસાવા સાથે કાજલ ખત્રી, સમાચાર ઇન ભરૂચ। આ ઉપરાંત રિતેશ વસાવાએ 5 વર્ષ દરમિયાન સરકારમાંથી મળનાર પગાર, વિધવા બહેનોને અને શિક્ષણ હેતુ વાપરશે તેવી જાહેરાત પણ કરી હતી। મને જે સરકાર તરફથી જે મહેનતાણું મળવાનું છે એ અગાઉ મેં કીધું હતું, એ મહેનતાણું મેં વિધવા સહાય અરે વિધવા બહેનોને અને અને શિક્ષણના હેતુમાં હું વાપરીશ, અને જે વિકાસલક્ષી કામો છે શિક્ષણ આરોગ્ય અને રોડ રસ્તા એ અમે પૂરા કરીશું એવી હું ખાતરી આપું છું।